નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની ગુજરાતીનો જે 10મો પાઠ છે યુધિષ્ઠિર યુદ્ધ વિશાર તેનો આજે ત્રીજો લેક્ચર કે જેમાં યુધિષ્ઠિર તેના ભાઈઓ સાથે ચર્ચા કરે છે અને પોતાને યુદ્ધનો વિશાર એટલે કે યુદ્ધ પછી જે પશ્ચાતાપ છે એની વાત કરે છે. તેમાં ભાઈઓ સાથે ચર્ચા કરતા કરતા હવે વેદવ્યાસ મુનિ છે એમને કહે છે કે સંન્યાસની આ શેની ધૂન લગાવીને બેઠા છો? દંડ એ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં, શા માટે શોક કરો છો રાજા? જે બીજાનું થાય છે તેવું મારું થાય છે, જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજે તો વિટમડા ટળી જાય છે. તમે આ જે શોક કરો છો, પશ્ચાતાપ કરો છો, એ કાંઈ કરવાની જરૂર નથી. બીજાનું થાય, મારું થાય એવું કરી લો. યુધિષ્ઠિર બોલતા નથી, વેદવ્યાસ આગળ કહે છે, પણ રાજા ક્ષત્રિય શૈયામાં મરે ને અધર્મ કહેવાય છે, પથારીમાં મૃત્યુ થાય એનું મોત તો સમરાંગણમાં જ શોભે છે, યુદ્ધના મેદાનમાં જ શોભે છે. યુધિષ્ઠિર કહે છે કે મારું મોત એમ થયું હોત ને તો ઠીક હતું, પણ હું તો આવી રીતના સમરાંગણમાં બીજાનું મોત ઊભું કરીને બેઠો છું. અર્જુન કહે છે વ્યાસને પણ યુધિષ્ઠિર કાંઈ દાદ દેતા નથી, પદ દેતા નથી, એ જોઈને શ્રી કૃષ્ણને નિમંત્રે છે કે તમે હવે કાંઈક કહો. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસનું છે, બે ત્રણ ગીતા ગાશો ને તોય સમજે તો ભલા. અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે આમને સમજાવો, મને તો તમે સમજાવી દીધો છે યુદ્ધના મેદાનમાં, પણ યુધિષ્ઠિરને તો બે ત્રણ એક ગીતાજી મને સંભળાવ્યા તો હું સમજી ગયો, પણ યુધિષ્ઠિરને તો બે ત્રણ ગીતાજી સંભળાવશો ને તો એ સમજે તો ભલા. યુધિષ્ઠિર કહે છે હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત તમે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? સરસ મજાનો પ્રશ્ન કૃષ્ણ ભગવાનને કરે છે યુધિષ્ઠિર કે આવડો મોટો સંગ્રામ થયો, આવડો મોટો યુદ્ધ થયું, 18 દિવસ સુધી ચાલ્યું છે, તો તમે કેમ શસ્ત્ર ન ઉપાડ્યું? શ્રી કૃષ્ણ કહે છે અરે મારે આથી ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, હવે એમ થયું કે મને પણ આ વિવાદમાં ખેંચશે એટલે બોલ્યા વિના ચાલે એમ નથી. એટલે કહે છે ધર્મરાજા તમે જુગારમાં હોશિયાર છો, તો આ જરા મોટી બાજી સમજો ને, સમજતા વાર લગાડો છો, આ થોડીક મોટી બાજી છે એમ સમજો. એટલે કહે છે કે તમે બધા શતરંજના શોખ ઠાવ છો, જેને આપણે ચેસ કહીએ છીએ, શતરંજ ગુજરાતીમાં બોલીએ તો એના શોખ ઠા છો. યુધિષ્ઠિર કહે છે કબૂલ, પણ તેથી તો હું આજ શાંતિનો દાવ ખેલવા બેઠો છું, હું આજે શાંતિનો દાવ ખેલવા બેઠો છું, મારું સર્વસ્વ હોળમાં મૂકું છું, એટલે કે બાજીમાં મૂકું છું, શાંતિ જીવે છે કે યુદ્ધ જોવું છે મારે, અને હાથે કર્યા ભૂસી નાખવા છે, ત્યાર સુધી મેં કાંઈ જે અપરાધ કર્યો છે એ ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો, કહે છે કે હું હવે શાંતિનો દાવ કરવા બેઠો છું અને શાંતિમાં જીતું ને તો આખી જિંદગી જીતવાનું માનું છું. બચ્ચાની કહે હોળ બગો એમાં આપણને ગણશો નહીં, એકવાર તો ભગવાને લાજ રાખે, તમારે જુગાર રમવું હોય, જે કંઈ દાવ ખેલવા હોય એમાં મને ગણવાની નથી, એકવાર જુગારમાં હારી ગયા છે ત્યારે મને ભગવાને જ મારી લાજ બચાવી છે, હવે તમારે મને ગણવાની નથી એમ કહે છે. એટલે કૃષ્ણ ભગવાન દ્રૌપદીને સપોર્ટ કરીને છે કે કૃષ્ણા ગંભીર થઈ જાય, આ પજવણીનો સમય નથી, મજાકનો સમય નથી. અને યુધિષ્ઠિરને કહે છે કે તમે નકામાં ખાંડ ખાઓ છો, એટલે કે નકામાં ફાંફા મારો છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું છે, તમે એને પકડી રાખવા માગો છો, જે ગયા છે એને પાછા બોલાવવાનો વિચાર તો નથી ને, મારું માનો તો કૌરવો મર્યા છે એનો શોક છોડી દે, જે થઈ ગયું છે એમાં આપણે કાંઈ પાછો ફેરફાર કરી શકવાના નથી, જે જતું રહ્યું છે એને આપણે પાછા બોલાવી શકીએ નથી, એટલે કે તમે છોડી દો. યુધિષ્ઠિર કહે છે અરે કોણ મર્યું છે, આ રહ્યો દુર્યોધન રાતે આંખે જોઈ રહ્યો છે, મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવતો હોય ને, રણ મેદાનમાં ભલે એમના પ્રેત પડ્યા હોય એ બધા પણ આ મારી આગળ જીવતા જગતા કરે છે, મારે સૌને ભેટવું છે, એમના હથિયારો બક્તર પાછળ માનવ હૃદય ધબકે છે, હજી મારી સામે જ છે, એને ભલે હથિયારો પહેરા બક્તર પહેરા પણ એમાં એક માનવ હૃદય છે એ હું સ્પષ્ટ જોઉં છું, આપણા હથિયાર હથિયાર સાથે અથડાયા
માસ માસની સાથે લડ્યું, મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. અત્યાર સુધી હથિયાર લેડા છે, હવે હૃદયની લડાઈ આદરવી છે. પછી દુનિયા વટોળીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે ને તો હું એની પાછળ પાછળ જઈશ, એમની મદદથી યુદ્ધ સાથે હું યુદ્ધ કરીશ. આપણને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલને યુદ્ધને અશાંતિને આપણે મહાન કરીએ, યુદ્ધ અને અશાંતિને જવા દઈએ. ચાલો એવું કરીએ, મારે એવું દુર્યોધનને કહેવું પડશે, એવું કહીશું કે આપણા આ આખો થોડા પાપ કે નાખી આખો સંસાર ઉભાયા કરે છે, પીડાયા કરે છે, ચાલો બધું છોડી દઈએ. શ્રી કૃષ્ણને રોકીને કહે છે, અત્યારે અહીંથી જવે નવ નિધાનના બીજ નાખો તો ભૂલ. આ વાક્ય વ્યાકરણમાં પૂછાયેલું છે કે હવે તમે અહીંથી જ જ છે એ નિપાતમાં આવે છે, અહીંથી જ તમે નવ નિધાનના બીજ નાખો તો સારું, નવેથી શરૂઆત કરો. યુધિષ્ઠિર કહે છે, મા વિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું છે? આ બધો વિનાશ થઈ ગયો છે અને એવું જ છે, હવે શું ઉગવાનું છે? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા. આ લોહીનું સિંચન થયું છે, એમાં જે ઉગે છે એમાં અમૃત ફળ મળવાના નથી. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો પાલ બગડી જશે. ઉલટા અહીંયા લોહી અને જે પાછળ બચી ગયા છે એના આંસુ છે, એનાથી ઉલટાની માનવ સંસ્કૃતિ છે ને બગડી જશે. શ્રી કૃષ્ણ એને સમજાવે છે, ધર્મરાજા તમે શાંત થાવ, ભૂતકાળ વિચારો તમારી આગળ કાપે છે, તમે ભૂતકાળને વિસરી જાઓ, ભૂલી જાઓ. ભવિષ્ય અવનવી આશા સાથે તમારી સામે સ્મિતપૂર્વક આવી અને ઊભો રહ્યો છે, તમે એને નિરાશ ન કરો. તમારી સામે ઉજ્જવળ ભવિષ્ય છે, નવી નવી આશાઓ લઈને તમારું ભવિષ્ય આવ્યું છે, તો એ ભવિષ્યને નિરાશ ન કરો, કંઈક નવું કરો. એમ કોઈ યુધિષ્ઠિર છે નિરાશ થઈ જાય છે અને કહે છે કે સૃષ્ટિના ક્રમમાં યુદ્ધ વૃથા આવ્યું છે, એટલે કે નકામું આવ્યું છે. સૃષ્ટિનો આ ક્રમ છે અને નિર્ધારિત જ થયેલું હોય છે, એ કાંઈ યુદ્ધ નકામું નહીં હોય. બ્રહ્માને પણ ભૂલ થવા સંભવ કરો, જેણે આ નિર્માણ કર્યું છે એની ભૂલ હશે કે યુદ્ધ કેમ આવ્યું? યુધિષ્ઠિર કહે છે, ફરીથી માનવતાના આવા તાંડવ જોવા ન પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. કે ફરીવાર આવું મહાભારત જેવું યુદ્ધ બીજી વાર ક્યારેય ન થાય એ આ યુદ્ધના વિકાસનો હેતુ મુખ્ય હોવો જોઈએ, કે મહાભારત જેવું ક્યારેય ફરીવાર યુદ્ધ ન થાય. કે સગા કૌટુંબિક ભાઈઓ છે એ ઝઘડો કરે એવું યુદ્ધ ન થાય એવું યુધિષ્ઠિર ઈચ્છે છે. શ્રી કૃષ્ણ કહે છે, જુઓ ને અત્યારે સુંદર નવું ચણતર અભાવિત રચી શકાય છે, હવે નવું કંઈક કરી શકાય છે. બધા ઝાડી ઝાકડા દૂર થયા છે, યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. યુદ્ધ દ્વારા આ જે કંઈ નકામું હતું એ દુર્વૃત્તિ છે એ દૂર થઈ છે. યુધિષ્ઠિર કહે છે, કચરો તો એકવાર સર્જનખંડની અંગુલીનો સ્પર્શ થયો છે. અત્યારે જેને આપણે કચરો ગણીને જવા દીધા છે એ પણ કચરો હોય, છતાં પણ એનો સર્જન કરવામાં ભગવાને એકવાર પોતાના આંગળા અડાડ્યા છે, એટલે ભગવાને જ એનું સર્જન કર્યું છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે આ ન થાય. પરમપિતાના આશીર્વાદ દેતો મીઠો હાથ એની ઉપર એકવાર પહોંચે ને, એટલી વાત શું એને પૂજવા માટે ભક્તિ નથી? ભગવાને એક વખત એની ઉપર હાથ મૂકેલો હશે તો જ એનું સર્જન થયું હોય, એટલી વાત એક એને પૂજવા લાયક છે, એ કચરો નથી. એમ પિતાની નજરે સૌ સરખા, રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. ભલે આકાશમાં છે રાત્રે દેખાય છે, પણ નીચે ધરતી ઉપર જે તરણા સાવ કુછ એવું ખળ જેને આપણે કહીએ છીએ ઉગીલીકો, એની સામે હસવાનો અધિકાર નથી. એનું પણ કંઈ મૂલ્ય હોય છે, એ વનસ્પતિ છે, કોકને જીવનદાન આપે છે. ત્યારે અર્જુન કહે છે, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ જાઓ એ ઉચિત ગણો છો? હવે યુદ્ધ પૂર્યું થઈ ગયું છે, યુધિષ્ઠિરના હાથમાં રાજ આવ્યું છે, હવે પ્રજાને સંતોષ થશે. એટલે કહે છે, હવે તમે આવી દશામાં પ્રજાને મૂકી દો એ કંઈ ઉચિત ગણાય છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે, હા પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, ભિક્ખુ થઈને રખીશ, મારા પૂરેપૂરું ભાન પામીશ, મારા પાપનું એમ કહે છે. કેટલાય પોતાના વાલા ગુમાવ્યા એના કરુણ વિલાપો આ કાને સાંભળીશ, હું બધામાં ભિક્ષુકની જેમ રખડીશ, અને મારા પાપના જે કંઈ પરિણામો છે ને કેટલાય ગુમાવ્યા, કેટલાય કરુણ રુદનનો આદરા છે હું સાંભળીશ. અને પછી બોલે છે કે મારે એકને કાજે શુદ્ધ વિયોગે આજે રે માડી કંઈક જુરે જુરી મરે,
કે છે કે મારે એક માટે થઈને કઈ કેટલાય શબ્દો ગુમાવ્યા છે એની માતાઓ રડે છે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવી જાય, એકદમ લાગણી સફળ થઈ જાય છે અને એકદમ ઢળી પડે છે બેભાન થઈને. વ્યાસ મુનિ સફાળા ઊભી થઈને એના કમંડળમાંથી પાણી છાંટે છે અને બે બાકડા બની અને પાંચાલી અર્જુન ને ભીમ ને બધા ટોળે વળી જાય છે, બધું ભાનમાં લેવા પ્રયત્ન કરે છે. ભીમ કહે છે વ્યથાથી કે હું પાપી હતો, ઝેરનું પોતું મેં જ વધારે સંહાર કર્યો છે દુર્યોધનભાઈ. ત્યારે અર્જુન કહે છે મને મારા ગાંડીનું અભિમાન હતું, અભિમાનમાં સપનો ન રહ્યો, પોતાને પસ્તાવો થાય છે. ત્યારે પાંચાલી વિલાઈને કહે છે મારા બાપે જ આ પ્રગટ થયું છે, યુદ્ધ માટે તો હું જ ખુદાખુદ કરતી હતી, બરાબર કે મારે મારું અપમાન થયું છે. અને શરૂઆત આપણે ખબર જ છે મહાભારતની સિરિયલ હમણાં જ જોઈ હશે કે પાંચાલી છે એણે જ કીધું છે કે આંધળાના પુત્ર આંધળા ત્યારે શરૂઆત કરી હતી અને એને કારણે જ યુદ્ધની શરૂઆત થાય છે અને એમાંથી જુગાર રમવાનું ચાલુ થયું છે અને આ યુદ્ધ સુધી પહોંચ્યું છે. એટલે પાંચાલી છે એટલે અફસોસ કરે છે કે યુદ્ધ માટે તો હું જ ખુદમ ખુદા કરતી હતી. સહદેવ માત્ર પરિણામી કરીને અવાજ છોડી જાય છે. નકુર કે આ બધું શું છે, બહુ નાની ઉંમર છે એટલે આ બધું પશ્ચાતાપની વાત એને સમજાતી નથી. અને અંતે શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન એમ જ કહે છે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કરીને છોડી દે છે, પણ આપણે આગળ સમજી શકીએ છીએ કે યુધિષ્ઠિરનું કહેવું ઉચિત જ છે. યુદ્ધ છે એ કંઈ અંતિમ નિર્ણય નથી, યુદ્ધ છે એ વિનાશ જ વેરે છે, બરાબર. હંમેશા શાંતિ છે એ જ નભી રહે છે. અને અહીંયા આપણો દસમો પાઠ યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ પૂર્ણ થાય છે. આ સાથે હું તમને આનું એસાઇનમેન્ટ આપીશ જે તમારી ગુજરાતીની બુકમાં લખી લેજો.